અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. કોરોના વિસ્ફોટ થતાની સાથે જ હવે સુરત શહેરની સ્થિતિ વધુ વણસતા વહીવટીતંત્ર કામે લાગ્યું છે. ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટને બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, જેથી સવારથી જ પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારમાં જઈને તમામ દુકાનો અને માર્કેટ બંધ કરાવવામાં લાગી ગઈ હતી. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટને બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા હતા, જેથી સવારથી જ પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને તમામ દુકાનો અને માર્કેટ બંધ કરાવતા દેખાયા હતા. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં માર્કેટો બંધ કરવાનો પ્રયાસ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વરાછા બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં પોલીસ દ્વારા માર્કેટ અને દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ બંધ કરાવી રહી હતી ત્યારે વેપારીઓ ટોળામાં એકત્રિત થયા હતા અને રોષ ઠાલવતા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસે તમામ વેપારીઓને સમજાવીને આખરે દુકાનો બંધ કરાવવા માટે તેમને સમજાવ્યા હતા. મહિદરપુરા ડાયમંડ માર્કેટ પણ સવારે બંધ કરાવવામાં આવી હતી. ઘણા માર્કેટના એસોસિએશનોએ પોલીસને સહકાર આપ્યો હતો, પણ કેટલાક માર્કેટો અને શોપિંગ કોમ્પ્લેક્સમાં વેપારીઓએ એકાએક બંધને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. શહેરમાં વિકટ પરિસ્થિતિ હોવાને કારણે વહીવટીતંત્ર પાસે અન્ય બીજો કોઈક વિકલ્પ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. સત્તાવાર રીતે ભલે વહીવટીતંત્ર લોકડાઉન જાહેર નથી કર્યું, પરંતુ સમગ્ર શહેરમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્ટેશન વિસ્તાર કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોની અવર જવર રહેતી, ત્યાં એક પણ દુકાન ખુલ્લી નથી જોવા મળી રહી અને લોકોની અવર જવર પણ સદંતર બંધ થઈ ગઈ છે. કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા કર્ફ્યુ ઉપરાંત સરકારશ્રીના નિર્દેશાનુસાર નવા પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવામાં આવ્યા છે. તમામ નાગરિકોને આ બાબતે કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા ના રહે, મગજમાં ગૂંચવણ ના રહે, એટલા માટે જાહેરનામું સુરત શહેર માટે બહાર પાડવામાં આવ્યા છે. સ્વયં સ્પષ્ટ છે, ગઈકાલથી જાહેરાત કરી દેવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મીડિયાના મિત્રો મારફતે આ માહિતી તમામ સુધી ઓલરેડી પહોંચી ગઈ છે. આવશ્યક સેવાઓ, મેડિકલ સર્વિસીસ, ખાણીપીણી, એની સાથે સાથે જેટલા ઉત્પાદક કારખાનાઓ છે, એટલે ફેક્ટરી છે, આમાં ટેક્સટાઇલની ફેક્ટરી હોય કે હીરાના કારખાના હોય, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અને ફેક્ટરીઝ ચાલુ રાખવામાં આવશે. આવશ્યક સેવાઓ ચાલુ છે, સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ ચાલુ છે. જેમ મેં અગાઉ વાત કરી, જાહેરનામું આ બાબતે બહુ વિગતવાર બધી વિગતો ના વર્ણન કરે છે. કેટલાક લોકો પ્રશ્ન કરે છે, લારી ગલ્લા એટલે આવશ્યક સેવાઓમાં શાકભાજી આવી જાય છે, એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંબંધિત તમામ તકેદારીઓ સાથે લારી ગલ્લા શાકભાજીના વેચાણ માટે ખુલ્લા રાખી શકાશે, એના ઉપર પ્રતિબંધ નથી. જેમ મેં અગાઉ પણ કીધું છે, વિગતવારની સૂચનાઓ છે. બધા નાગરિકોને અને મીડિયાના તમામ મિત્રોને પણ વિનંતી છે કે એની વિગતો તમામ નાગરિકો સુધી વહેલી તકે પહોંચી જાય. સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ નાગરિકોને આ મહામારીથી બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે. હંમેશાની જેમ મને સંપૂર્ણ વિશ્વાસ છે, સુરત શહેરની પ્રજા આમાં તંત્રને અને પોલીસને સંપૂર્ણ સહયોગ પૂરા પાડશે. મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આ બાબતે જાહેરનામાની જે સંપૂર્ણ વિગતો છે, કઈ કઈ સેવાઓ ચાલુ છે અને કઈ કઈ સેવાઓ, કઈ કઈ બાબતો ઉપર પ્રતિબંધ છે, આ જાહેરનામાની વિગતો
बधा सुधी अपना मार्फते पहुंचे तो अपने बधा संकलन में भेगा रही ने आ महामारी ने नियंत्रित करवामां सफल रहेशे। पोलिस कमिश्नर अजय तोमरे जणाव्युं हतुं के शहेरना टेक्सटाइल अने डायमंड मेन्युफेक्चरिंग युनिट चालू रहेशे। मेन्युफेक्चरिंग યુનિટને બંધ કરવા માટે કોઈ આદેશ નથી કરવામાં આવ્યા। તેમણે એસઓપીનું યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું। રવિ કોઈજા, D9 ન્યૂઝ, સુરત।